नमस्ते विद्यार्थी मित्रों, श्री सत्यसाई लक्ष्मी मोहन विद्यालय मोवास में आपका हार्दिक स्वागत करती हूँ। केम छो बदा बाळको, मजा में छो? बाळको आज आपणे भणीए धोरण बे विषय हिंदी मां मूळाक्षर। गया वीडियो में आपणे थोड़ाक मूळाक्षरो भणी गईला, तो जे बाकीना जे मूळाक्षरो छे ए मूळाक्षरो आजे आपणे आ वीडियो में भणीए। गया वीडियो में आपणे जे सचित्र वर्णमाळा हती ए भणी गईला हता, तो आ वीडियो में जे लखवाना मूळाक्षरो छे ए भणीए। कथी थ सुधीना जे मूळाक्षरो लखवानो ए गया वीडियो में आपणे शीखेला हता। त्यार पछी ड थी स्र सुधीना मूळाक्षरो आपणे आ वीडियो में एनो जे लखवानो मुहावरो छे ए आपणे अहीं कहीशुं। तो अहीं ड छे, तो ड ने केवी रीते लखाशे आपणे जोई गईए। तो ड ने आ रीते टपकाओने जोड़ता ड बनशे। तो बा दोस्तों, तमारे सुंदर अक्षरे आ ड लखता शीखवानो छे अने सुंदर अक्षरे ड लखवानो छे। आ रीते जे अहीं खाली जग्या आपी छे त्यां पण तमारे ड लखवानो छे। आ रीते वारंवार ड लखशो तो तमने ड लखता आवडी जशे। बधा ज बालदोस्તોને હું માનું છું કે ડ લખતા આવડે છે। તો આવી રીતે આ જે ડ ડ અણ ત થ દ ધ ન પ ફ બ અને ભ, આ રીતે જે જે રીતે ડ લખ્યો છે એ રીતે બધા જ મૂળાક્ષરોને લખશો। બધા જ મૂળાક્ષરોને લખવાનો મહાવરો અહીં કરવાનો છે અને એ તમને આવડશે જ। તો આ બધા જ મૂળાક્ષરો ભ સુધીના અહીં લખી દેવાના છે। ત્યાર પછી આગળ જોઈએ તો અહીં પણ કેટલાક મૂળાક્ષરો લખવાનો મહાવરો કરવાનો છે। જે બાકીના મૂળાક્ષરો છે તે અહીં લખવાના છે, જેવા કે અહીં આપેલો છે મ। તો મને આપણે ટપકાઓ જોડતા આપણે મ લખાય છે, તો આ ટપકાઓને જોડશો તો મ લખાશે। તેવી જ રીતે આ બધા જ લાઇનમાં મ લખવાના છે। આ રીતે મ મ અને મ મ, આ રીતે મ શબ્દ મ અક્ષર જે છે એ બધામાં લખવાનો છે। ત્યાર પછી ય ર લ વ સ સ સ હ ક્ષ જ્ઞ ત્ર અને શ્ર, આ રીતે બધા જ મૂળાક્ષરોનો લખવાનો મહાવરો અહીં બાળદોસ્તો તમારે નોટબુક અથવા તો બુકમાં લખવાના છે। તો આ રીતે લખશો તો તમને બધા જ મૂળાક્ષરો લખતા આવડી જશે, ખરું ને બાળદોસ્તો? તો આ બધા જ મૂળાક્ષરો તમારે લખવાના છે। તો અહીં આપણે જોઈએ કે અહીં સૂચના આપી છે પઢો ઓર ભરો, કે વાંચો અને રંગ ભરો। વાંચવાનો છે અને રંગ ભરવાનો છે। અહીં શેનું ચિત્ર આપ્યું છે? દાડમિયાને અનાર, અનારનું ચિત્ર આપ્યું છે। તો અહીં આપણે જે ટપ અહીં જે છે અહીં અ આપેલો છે, સ્વર અ આપણે જોવાના છીએ, એને વિસ્તારપૂર્વક જોઈશું। તો આ જે અ આપેલો છે અહીં આપણે રંગ ભરવાનો છે। તો આ રીતે આપણે સરસ રીતે અહીં રંગ ભરી દઈએ। તો આ રીતે બાળદોસ્તો બહાર ન જાય તે રીતે તમારે સુંદર રીતે અની અંદર પણ ભરી દેવાનો છે। અ એટલે અજગર, અ એટલે અનાર, અનાર એટલે દાડમ। તો અહીં જે ટપકા ટપકાઓ છે એ ટપકાઓને જોડતા અ અક્ષર બનશે, તો અનાર શબ્દ થશે। ત્યાર પછી આગળ સૂચના આપે છે
पढ़ो और लिखो, वाँचो अने लखो। तो अहीं अ शब्द अक्षर आप्यो छे, अ आपेला छे, त्यार पछी अहीं जे डॉट डॉट आपेला छे, टपका टपका आपेला छे, ए टपकाओने जोड़ता अ अक्षर बनशे। तो आपणे लखीए अ। તમારે બાદસ્તો સરસ અક્ષરે અ ને લખતા શીખવાનું છે, અ લખવાનું છે આ રીતે। અ શબ્દ આપણે અ અક્ષરને આપણે લખીશું આ રીતે, અ આપણે લખી દઈએ। અહીં પણ એ જ રીતે નીચેની લાઇનમાં પણ તમારે અ અક્ષરને લખતા શીખવાનો છે। આ રીતે તમે મહાવરો કરશો તો અ અક્ષરને લખતા તમે શીખી જશો। ત્યાર પછી આગળ જોઈએ આપણે, તો અહીં સૂચના આપી છે પઢો, અક્ષર પઢો ઓર લીખો, અક્ષર વાંચો અને લખો। અક્ષરને વાંચવાના છે અને લખવાના છે, તો સૌથી પહેલો અક્ષર કયો છે? ક। બધા જ બાળદોસ્તોને આવડે છે, તો અહીં ટપકાઓ જોડીને આપણે ક લખતા શીખવાનું છે। ત્યાર પછી નીચેની જે લાઇન છે અહીં પણ આપણે ક સુંદર અક્ષરે લખી દેવાનું છે। ત્યાર પછી બીજો અક્ષર કયો છે? ખ। તો ટપકાઓ જોડો એટલે ખ અક્ષર બનશે, અને નીચેની લાઇનમાં પણ ખ અક્ષર લખવાનો છે। ત્યાર પછી છે ગ। કયો અક્ષર છે? ગ। તો અહીં લખો ગ। આ રીતે તમારે સુંદર અક્ષરે લખવાનો છે। ત્યાર પછી છે ઘ, ઘને પણ તમારે લખવાનો છે। ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ અને ઢ। આ જે બધા જ મૂળાક્ષરો છે એ બધા જ મૂળાક્ષરોને તમારે ટપકાઓ જોડતા લખવાનું છે, લખતા શીખવાનું છે। ત્યાર પછી છે અણ। તો અણને પણ આ રીતે સુંદર અક્ષરે તમારે લખી દેવાનું છે। ત્યાર પછી છે ત। અહીં નીચે લાઈન આપી છે ત્યાં પણ લખવાનું છે। ત્યાર પછી છે થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, 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 ખ, ક્ષ, ગ્ય, ત્ર અને સ્ર। આ રીતે બધા જ મૂળાક્ષરોના જે ટપકાઓ આપેલા છે એ ટપકાઓને જોડતા એ મૂળાક્ષરો બનશે, અને જે નીચે જે લાઈનો આપે છે એ લાઇનમાં સુંદર અક્ષરે તમારે આ જે મૂળાક્ષરો છે એ મૂળાક્ષરોને પણ તમારે લખી દેવાના છે। તો આ રીતે તમને જે મૂળાક્ષરમાં જે સ્વર છે એનો પહેલો અક્ષર છે અ, એ અ લખતા તમને આવડી જશે, અને મૂળાક્ષરો લખતા તો તમને આવડે જ છે। તો આ રીતે બાળદોસ્તો તમારે જે મૂળાક્ષરો તમને આગળ લખાવ્યા છે એ ડ થી સ્ર સુધીના મૂળાક્ષરો, અને આ અનારના જે આ મૂળાક્ષરો છે એ આ મૂળાક્ષરો તમારે લખવાના છે। જે હવે જે બાકીનું છે એ આપણે આવતા વિડીયોમાં ભણીશું। તો આટલે સુધીનું તમારે લખવાનું છે અને શીખવાનું છે। ધન્યવાદ।